જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, NMMSE પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે બ્રેકિંગ ન્યૂઝ, ખૂબ જ મહત્વના સમાચાર રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી મળેલા છે. રાજ્ય પરીક્ષા બોર્ડે ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વ્યક્ત કરી છે. આ પરીક્ષા આપવા માટે ધોરણ 8ના વિદ્યાર્થીના વાલીઓએ આવકના દાખલાની જરૂર હતી. વિદ્યાર્થીઓના વાલીઓએ 1,50,000 આવકનો દાખલો લાવવાનો હોય છે અને એ દાખલો અધિકૃત અધિકારી શ્રી, તલાટી, મામલતદાર વગેરે પાસેથી લાવીએ છીએ. પરંતુ આ વર્ષે સૌ પ્રથમ વખત ગુજરાતમાંથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવકનો દાખલો વાલીઓ હવેથી ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે સરપંચ શ્રી, કોર્પોરેટર શ્રી, ધારાસભ્ય શ્રી તેમજ સાંસદ શ્રી પાસેથી લઈ અને એ દાખલો જોડી શકે છે. તો ફરી એકવાર જણાવી દઈએ કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ કે જે નેશનલ મીન્સ કપ મેરિટની પરીક્ષા આપવા માગે છે તે વિદ્યાર્થીના વાલીઓ માટે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે. હવેથી આવકનો દાખલો ચૂંટાયેલા પ્રતિનિધિનો પણ એ જોડશે તો પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે, જેથી વધુ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે. ખૂબ જ મહત્ત્વનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવ્યો, જેમને સમગ્ર વાલી અને વિદ્યાર્થીઓ હર્ષભેર વધાવે છે. વધુ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશો. જય શ્રી કૃષ્ણ.